તાજેતરમાં ઓપન એઆઈ દ્વારા સ્ટ્રોબેરી લાવવામાં આવશે એવી ચર્ચાઓ જે છે થઈ રહી છે. તો આ સ્ટ્રોબેરી શું છે? ઓપન એઆઈ દ્વારા જે ચેટ જીપીટી લાવવામાં આવેલું હતું, તો જ્યારે ચેટ જીપીટી લાવેલા હતા તો લોકો જે છે એ ચિંતામાં મૂકાઈ ગયા હતા કે આ તો બહુ ખતરનાક લેવલનું એઆઈ છે કે મનુષ્યની જોબ જે છે એ લઈ લેશે. અને ચેટ જીપીટી વાપરી અને બધા લોકોને ખબર પડી ગઈ કે આ તો મનુષ્ય કરતાં પણ સારું એવું, મનુષ્ય જેવું જ જે છે એ લખાણ લખી નાખે છે, લેટર ટાઈપ કરી નાખે છે, જવાબ લખી નાખે છે, ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે એ આપી દેશે. તો સ્ટ્રોબેરી શું છે? તો સ્ટ્રોબેરી તો એક રીતે જોઈએ તો એ તો ચેટ જીપીટી કરતાં પણ એડવાન્સ વર્ઝન છે. આ એક રીતની એવી વસ્તુ છે કે આ સ્ટ્રોબેરી તો એવા કામ પણ કરી શકશે કે જે મનુષ્ય પણ નથી કરી શકતા, અથવા ગણિત અને વિજ્ઞાનના એવા જટિલ સવાલો, એવા કોમ્પ્લેક્સ ક્વેશ્ચન્સ, એવા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ એ સેકન્ડોમાં જે છે એ સોલ્વ કરી નાખશે. એવા પ્રશ્નો, એવા કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ, એવા પ્રોબ્લેમ્સ કે જે મનુષ્ય પણ સોલ્વ નથી કરતા, સામાન્ય આઈક્યુ ધરાવતો મનુષ્ય સોલ્વ નથી કરી શકતો, અથવા તો બહુ ખતરનાક આઈક્યુ ધરાવતો વ્યક્તિ એને પણ સોલ્વ કરતા જો વાર લાગે છે, તો એવી બધી વસ્તુ સ્ટ્રોબેરી જે છે એ ફટાફટ ખૂબ જ ઝડપથી સેકન્ડોમાં જે છે એ સોલ્વ કરી નાખશે. તમને એવું લાગે એવું તો બધું કઈ રીતે બનશે? એવું એટલા માટે બનશે કારણ કે ચેટ જીપીટી જે છે એની કરતાં આ એડવાન્સ લેવલનું વર્ઝન છે, એડવાન્સ લેવલનું વર્ઝન છે. આનું ટ્રેનિંગ અને એ બધું એવી રીતે થયેલું છે કે આ ફટાફટ જે છે એ કરી નાખશે. આ એટલું એઆઈ જે છે એ એડવાન્સ છે. અને આ એમનો ગુપ્ત પ્રોજેક્ટ, સિક્રેટ પ્રોજેક્ટ પણ છે. અને આના વિશે તો એવું પણ કહેવાય છે કે સ્ટ્રોબેરી જે છે એ મનુષ્ય, માનવ જે રીતે રિસર્ચ પેપર, સંશોધનાત્મક લેખ લખે છે, એવી રીતે આ લોકો સ્ટ્રોબેરી જે છે એ રિસર્ચ પેપર લખવા માટે પણ સક્ષમ હશે. તો જોકે આની વિરોધમાં બીજા ઘણા બધા લોકો આનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે કે આના કારણે પ્રાઇવસી, એથિકલ ઇસ્યુઝ, મોરલ ઇસ્યુઝ આ બધા પણ ઉત્પન્ન થશે. પણ ઇનશોર્ટ આના સ્ટ્રોબેરીના આધારે આપણને એટલી ખબર પડે કે એઆઈ જે છે એ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને કેટલું એડવાન્સ થઈ રહ્યું છે. અને જે તે સમયે લોકો કહેતા હતા કે એક સમય એવો આવશે કે રોબોટ જે છે એ માનવ ઉપર રાજ કરશે, કે એ લોકો આપણને ગુલામ બનાવી લેશે, તો કદાચ સ્ટ્રોબેરી જે છે એ દિશામાં એકાદું પગલું જે છે એ અમુક લોકો જે છે એને કહી રહ્યા છે કે આ એ દિશામાં એકાદું પગલું છે. આ સ્ટ્રોબેરી જે છે કઈ ટેકનોલોજી ઉપર વર્ક કરશે, તો એ બે ત્રણ કીવર્ડ તમારા મગજમાં ફિટ હોવા જોઈએ. એક તો સેલ્ફ ટોટ રિઝનર ઉપર આ કામ કરશે અને પોસ્ટ ટ્રેનિંગ પદ્ધતિનો ઉપયોગ કરશે. આ બંને પદ્ધતિ શું છે? તો કે એકવાર કોઈપણ એઆઈ હોય તો એને પહેલાં શું હોય, તો કે એને પહેલાં ટ્રેનિંગ આપી દીધેલી હોય, એની અંદર ડેટાબેઝ ફીડ કરી દીધેલો હોય, એના આધારે એ કામ કરે. પરંતુ આ પોસ્ટ ટ્રેનિંગનો મતલબ શું? મતલબ કે એકવાર એને ડેટા ફીડ કરી દીધો ને પછી એ જ ડેટામાંથી એ પોતાની જાતે પણ નવી વસ્તુ જે છે એ જનરેટ કરી શકશે અને પોતાની જાતે જાતે સેલ્ફ ટોટ પોતાની જાતને જે છે એ લગાતાર વિકસાવતું રહેશે અને લગાતાર પોતાની જાતને અપગ્રેડ કરતું રહેશે. ઓટોમેટિક રીતે એને નવા અપડેટ આપવાની જરૂર નહીં, એ પોતાની જાતે જ તે સેલ્ફ ટોટ સ્વ પોતાની જાતે જ તે નવી વસ્તુ જે છે એ શીખતું રહેશે. સેલ્ફ રિઝનર પોતાની જાતે તર્ક શક્તિને એ બધું પણ વિકસતું રહેશે. તો ઇનશોર્ટ આવો પ્રોજેક્ટ જે છે એ લાવવાનું જઈ રહ્યું છે અને આ બધું ખૂબ ચર્ચામાં છે. બાકી વાત કરીએ કે એઆઈ સામે કયા કયા પડકારો રહેલા છે, તો એની ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે. આપણા જે એઆઈના ગોડ ફાધર જે છે, કે જેને હમણાં ત્યાં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળેલું છે, જેફરી હિલ્ટન, બરાબર, હિલ્ટન નામના વ્યક્તિ, તો એણે પણ આની ઉપર ઘણી કન્સર્ન, ચિંતાઓ વ્યક્ત કરેલી છે. એ બધી ચિંતાઓ મેં એની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે. એ બધી ચિંતાઓ એ પણ મહત્ત્વની છે, તો એ પણ વિડીયો તમે જોઈ શકો છો.